नवसारी जिलाना चिखली विस्तार में आवेल क्वोरी उद्योगों ने पड़ती मुश्किलीना मुद्दे जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। क्वोरीना संचालकोए नवसारी जिला कलेक्टर अमित यादव ने रूबरू मळी खनिज विभाग द्वारा वसूलवामां आवती रॉयल्टी तेमज अन्य समस्याना मुद्दे लिखित रजूआत करी तेमना प्रश्नों हल करवानी मांगणी करी हती। આજે અમે ચીખલી નવસારી જિલ્લાના જે બધા ક્વોરીના પ્રશ્નો છે અને આખા ગુજરાત લેવલે પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરવા માટે અમે અમારું ગુજરાત ક્વોરી એસોસિએશન બ્લેક ટેપ ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો કાળુભાઈ વગેરે મળ્યા હતા અને આમ સરકાર પોઝિટિવ છે પણ અમારા 8-10 પ્રશ્ન એવા છે કે જેનો નિકાલ આવી જાય તો ક્વોરી ઉદ્યોગને ઘણો બધો લાભ થાય અને સારી રીતે શાંતિથી ચલાવી શકાય। એમાં એક પ્રશ્ન એવો છે કે અમારા ખાડા માપણીની વાત છે। હવે એ અમે એમને એમ કહેવા માગીએ છીએ કે અમે જે કંઈ માલ કાઢેલો છે એની રોયલ્ટી ભરેલી જ છે એટલે અમને રેગ્યુલરાઇઝ કરી દેવું જોઈએ અને એ અંગે 2011માં અમારું સમાધાન થયેલું। તે વખતે કમિશનર વ્યાસા સાહેબ હતા અને એમની અને અમારા વચ્ચે જે સમાધાન થયેલું એની એ કોપી ઉપર બંને પક્ષે સહીઓ થયેલી પણ એનો અમલ થયો નથી, એનો અમલ થવો જોઈએ। અમારે જેટલી જગ્યાએ ક્વોરીઓ આવેલી છે એમાં ક્વોરી ઝોન ડિક્લેર કરવા જોઈએ અને નવી જે ક્વોરીઓ નવી લીઝ લેવા માગે છે એમને રાહત આપવી જોઈએ અને જે દંડ કરવામાં આવે છે એના 300 રૂપિયા 350 રૂપિયા જે ભાવ છે સરકારનો એ ખોટો છે। અમારા હિસાબે 50 રૂપિયા ભાવ કે 30 રૂપિયા ભાવ હોવો જોઈએ કારણ કે જે મિનરલ નીકળે છે એની વેલ્યુ એટલી જ થાય છે। એટલે આવા બધા 8-10 પ્રશ્નો છે એનો અમારો નિકાલ થાય એ માટે અમે દરેક જિલ્લામાંથી આજે અમે આ આવેદનપત્ર આપીને સરકારશ્રીમાંથી પહોંચાડવા માગીએ છીએ કે સરકાર એમાં અને મુખ્યમંત્રીશ્રી એમાં કંઈ નિર્ણય લે અને અમને એમાં થોડી રાહત અને સુગમતા રહે અને ધંધો અમે વ્યવસ્થિત રીતે કરી શકીએ કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકાર જે વિકાસ કરે છે એ વિકાસમાં અમારો ખૂબ મોટો ફાળો છે કે બીજી બધી મટીરિયલ એમને મળે પણ જો કપચી કે ગ્રીડ કે સેન્ડ નહીં મળે તો એમાં એ કામ આગળ વધી શકે એમ નથી। એટલે એ ખૂબ મહત્ત્વનો એક ઉદ્યોગ છે એને એની ચલાવવા માટે સરકારે એમાં અમને મદદ કરવી જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે અને આજે અમારા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે એ અમારી લાગણી ત્યાં પહોંચાડે એવી અમે વિનંતી કરી છે।